હેલો ફ્રેન્ડ્સ, હું નમિત પરમાર, મારી સાથે છે નિલેશ ગમારા અને જેમિસ પરમાર. હાલ જે વિડીયો તમે લોકો જોઈ રહ્યા છો એ અમારા બહુ બધા દિવસોની મહેનત છે. સાસણ ગીર જવા માટે ઘણા બધા પ્લાન થયા, ક્યારેક જોબ પરથી રજાનો ઇસ્યુ આવે તો ક્યારેક ઘરના કામમાં અટવાઈ જતા. આજે ફાઇનલી નીકળવાનો મોકો મળી ગયો છે. અમે વહેલી સવારે નીકળી ગયા હતા. વિચાર હતો કે સૂરજનો પહેલી કિરણ પહેલા ત્યાં પહોંચી જવું, પણ આપણા મનનું ધાર્યું થતું હોય તો શું જ જોઈ. ભાઈ, આપણે તો કાઠિયાવાડી છીએ એટલે આપણે ચાની ચુસ્કી અને ગાંઠિયાને સંભારા વગર તો ના જ ચાલે, એટલે એક નાનો બ્રેક લઈ અમે લોકો ચા નાસ્તા માટે રોકાણા. તો ચલો ભાઈ, મંજિલ અભી દૂર હૈ તો નિકલતે હૈ. સફર ખૂબસૂરત બન જાતા હૈ જબ હમસફર અચ્છા હો, ને આજે અમારી હમસફર હતી મારુતિ સુઝુકી સ્વિફ્ટ. જોતા જોતામાં અમારી ગાડી પહોંચી ગઈ હતી ઐતિહાસિક, પ્રાકૃતિક અને ધાર્મિક સિટી એટલે કે જૂનાગઢ. જૂનાગઢ નામ સાંભળતા જ ગરવોગઢ, ગિરનાર, ભવનાથ, ઉપરકોટની યાદ આવે. જ્યારે પણ આપણે જંગલમાંથી નીકળતા રસ્તાઓ પરથી ગાડી લઈને નીકળીએ ત્યારે વાહન હંમેશા ધીમે ચલાવવું, કેમ કે એ રસ્તાઓ પરથી વન્ય પ્રાણીઓ અવર જવર કરતા હોય છે. વેલકમ ટુ ધ વન એન્ડ ઓનલી પ્લેસ ઇન ધ વર્લ્ડ વેર યુ કેન વિટનેસ ધ પ્રાઇડ ઓફ ગુજરાત, પ્રાઇડ ઓફ ઇન્ડિયા, એશિયાટિક લાયન, સાસણ ગીર.
આ અમારો પહેલો વિડિયો છે જેમાં અમે નેચર, વાઇલ્ડ લાઇફ અને ગીરના કલ્ચરને કેપ્ચર કરવાનો પ્રયત્ન કર્યો છે. જે મજા નથી દુનિયાના ટોળામાં, એ મજા છે ગીરના ખોડામાં. ગીરમાં આવીને તમે ત્રણ જગ્યાએથી સફારી કરી શકો છો. ગીર નેશનલ પાર્ક, દેવળિયા સફારી પાર્ક અને આંબરડી સફારી પાર્ક, જેમાં અમે જઈ રહ્યા છીએ દેવળિયા સફારી પાર્ક. ગીરમાં આપણે આવીએ એટલે આપણને ગીરની સુંદરતા બે રંગમાં જોવા મળે છે. 6 મહિના ગીર જંગલ એકદમ લીલુંછમ જોવા મળે અને 6 મહિના એકદમ ડ્રાય જંગલ થઈ જાય. અમે જ્યારે ગીર જંગલમાં ગયા એ સમય ઉનાળો વેકેશનનો સમય હતો અને ગીર જંગલ એકદમ ડ્રાય જંગલ હતું. પણ હા, આ સમયે ગીરમાં કેસરકીરીના આંબા લીલાછમ અને ઘટાદર હતા. એ આંબા ઉપર મસ્ત કેસર કેરીઓ લટકતી હતી, જેને જોઈને મોઢામાં પાણી આવી જતું હતું. કડિયા પાર્કમાં અમારી સફર હજુ ચાલુ જ થઈ ત્યાં જ આગળ અમને 6 સિંહ જોવા મળ્યા, પણ બધા જ આરામમાં હતા. જો તમે વહેલી સવારે કે સાંજના સમયે ગીર સફારીમાં આવો છો તો જંગલમાં સિંહની હલનચલન વધુ જોવા મળે છે, કેમ કે ઠંડા વાતાવરણમાં સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓ વધુ મૂવમેન્ટ કરે છે. મિત્રો, સિંહ છે એ રોયલ એનિમલ છે. એમના શરીરમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાને કારણે એ દિવસ દરમિયાન આરામ કરે છે અને રાત્રિના સમયમાં શિકાર કરે છે. ગીર સફારી પાર્કમાં જઈએ એટલે ત્યાં આવેલ 7 યર શોપમાંથી ગીર ટ્રીપની કોઈ યાદગાર વસ્તુ, મોમેન્ટ્સ કે કપડાંની શોપિંગ કરી શકીએ છીએ, જેનો અમુક ટકા હિસ્સો ગીર વેલફેર ફંડમાં જાય છે.
જો તમે કેરીની સિઝનમાં ગીરમાં આવો છો એટલે કે ઉનાળુ વેકેશનમાં ગીરની વિઝિટ કરો છો તો તમને પ્રવાસીઓનો ખાસો ઘસારો જોવા મળશે। હાલ દેવાડીયા પાર્કમાં લાયન ડિયરના આર્ટિફિશિયલ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે અને સાથે સાથે વ્યૂ પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે જેના પરથી તમે ગીર જંગલનો નજારો જોઈ શકો છો। ગીર નેશનલ પાર્કમાં 15 જૂન થી 4 મહિના સુધી સફારી બંધ કરી દેવામાં આવે છે કેમ કે આ સમય સિંહ માટે મેટિંગનો ટાઈમ છે અને તેને ખલેલ ના પહોંચે એ માટે તે પાર્ક બંધ કરવામાં આવે છે। ગીરમાં આવીને જો ત્યાંની કાઠિયાવાડી થાળીનો સ્વાદ ન લઈએ તો ગીરની ટ્રીપ અધૂરી જ રહી જાય। ગીર જંગલમાંથી નીકળતી મુખ્ય નદીઓમાંની એક એટલે હિરણ નદી જેની લંબાઈ આશરે 40 કિલોમીટર જેટલી છે જે ગીર જંગલમાંથી વહેતી વહેતી ડેમમાં ભળી જાય છે। ગીરમાંથી પાછા ફરતા અમે લોકો પહોંચી ગયા જૂનાગઢ। ત્યાં ગીરી પર્વતમાળાનો સુંદર નજારો જોઈને મન થયું કે વિલિંગન ડેમની મુલાકાત લઈએ ને બસ પહોંચી ગયા। ડેમ પર ઉડતા પક્ષીઓને કેમેરામાં કેપ્ચર કરવાની થોડી કોશિશ કરી।
વિલિંગન ડેમથી પાછા ફરતા એક વાંદરાનું ટોળું જોવા મળ્યું. ત્યાં વાંદરાના બચ્ચા પોતાની મસ્તીમાં આમ તેમ ઝૂમી રહ્યા હતા અને અમે બસ એમને નિહાળી રહ્યા હતા. આજે બસ અહીંયા સુધી જ. ફરી મળીશું નવી જગ્યા નવી સ્ટોરી સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.